નમસ્કાર, આજે તારીખ 12 માર્ચ મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. આજે અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ પણ મોદીનું નામ લીધા વગર શાબ્દિક પ્રહારો કર્યા હતા. બેઠક પછી જનસંકલ્પ રેલી પણ યોજાઈ હતી અને આ રેલીમાં જામનગર જિલ્લામાંથી 800 કોંગ્રેસીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે 58 વર્ષ પછી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાઈ હતી. જૂના રેલવે સ્ટેશન પાસેથી દબાણો હટાવાયા છે. આ જગ્યા પરથી ઝૂંપડપટ્ટીને પોલીસ સુરક્ષા વચ્ચે દૂર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં અનેક ગેરપ્રવૃત્તિઓ ચાલતી હતી. તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકાના કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. બંને પત્રકાર પરિષદમાં જિલ્લાના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકાના 5,41,806 મતદારો સહિત હાલારમાં કુલ 16,38,323 મતદારો છે. હાલારમાં કુલ 1941 મતદાન મથકો પર મતદાન યોજાશે. જામનગર જિલ્લામાં બાળકોને હિંસાની પ્રેરણા આપતી મોબાઈલ ગેમ પબજી પર પ્રતિબંધ આવ્યો છે. જો કોઈ પબજી રમતું જણાય તો પોલીસને જાણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ હતા આજના મહત્વના સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.